नमस्ते। बोलो कैसे? केन कोई देर नहीं हाजे आवा जो मुके बापा आवानी इच्छा तो घना वक्त थी हती तो आवी जवे ने तुम्हारा माटे दरवाजा खुला छे मुके बापा तमे जे विचारो छो ने ए विचार थी हूं नथी कहती पण तमारो दीकरो छगन એનો ઉપાડો હવે બહુ વધતો જાય છે। કેમ શું થયું છે? અત્યાર સુધી તો એ ગામની છોકરીઓને છેડતો હતો, એની ઠઠ્ઠા મસ્કરી કરતો હતો, પણ ઘણા વખતથી હું જોઉં છું કે મારી દીકરીની પાછળ પડ્યો છે અને લોકોના ગામના છોકરાઓને કહેતો ફરે છે કે હું તો સોનલ સાથે લગ્ન કરીને રહીશ। જો આ મુખીનો દીકરો છે, કોની કોની પાછળ પડે ને એ બધું મારે સર્વૈયો એને પૂછવાનું ન હોય, એને તો મોજ એની રીતે કરવાની હોય, એમાં મને થોડી ખબર છે કે ક્યાં એ થાપો મારે છે ક્યાં નહીં, એમાં શું વાત? એમાં તમારી એક જ ની દીકરી નથી, ગામની તમે કહેશો ને ગામની બધી દીકરીઓને છે, જોવાનીનો જોશ હોય તો કરે મોજ, એમાં આપણે શું પછી મૂંઝાવવાનું હોય એમાં? મુખી બાપા જોવાનીનો જોશ ત્યાં સુધી જોય, તારે જે કેવું હોય ને એ બોલ, પણ મારી સામે અવાજ નીચે રાખીને વાત કરજે। મારી દીકરીનો સવાલ છે એટલે અવાજ તો ઊંચો થશે જ। અરે ગામના બધા કહે છે મારી દીકરીનો સવાલ છે, તો હું મારા બધે ઢંઢેરો પેટવો કે મારા છોકરાએ આમ કર્યું? છોકરા જોવાનીમાં ન કરે તો ક્યારે બધી મોજ કરે? હા કરે કરે, એ છોકરાઓ પરણેલા ન હોય તો? તમારો છોકરો બબ્બે છોકરાનો બાપ છે અને છતાંય આવા ધંધા કરે છે, તમારાથી એને રોકાતો નથી, અને તમે દીકરીઓની માને તમે સમજાવો છો કે જુવાનીનો જોશ છે એટલે બધું કરશે? મારો છોકરો જે કાંઈ કરે છે ને કરે છે, મુખીનો છોકરો છે, કોણ કહેવાનું છે એને? ફરિયાદ લઈને આજે ભલે આવ્યા, તમે એમ કહો તો ગામની ઘણી છોકરીઓને હેરાન કરે છે, મારી પાસે કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો, માટે મહેરબાની કરીને આ વાત લઈને ફરીવાર મારા ઘરમાં નહીં આવતા। એ બધીઓ નથી આવતી કારણ કે એ લોકો ડરે છે તમારાથી અને તમારા છગનિયાથી। એટલે તને શું કે હું તારાથી ડરી જાઉં? નહીં, હું તમારાથી નથી ડરતી, એટલું યાદ રાખજો, બધી માઓ જેવી હું નથી, પણ હું મારી સોનલને એના ચંગુલમાંથી છોડાવીશ અને એ દિવસ હવે દૂર નથી, યાદ રાખજો તમે। જો મેં પણ મારી જુવાનીમાં બહુ ફેલ કર્યા છે, અને તારે તો મને ખબર નહીં, છોકરા જોવાન થાય, છોકરીઓ જોવાન થાય તો એકાબીજી હસી મજાક કરતા હોય, એમાં પછી દજાગ્રહ ફરકાવીને આયા ના આવવાનું હોય। સરસ, એટલે તમારું ફરજન તમારા જેવું જ છે, સડેલું? સડેલું નહીં, એ તો કૂવામાં હોય ને એવું દવડામાં આવે, મેં મારી જિંદગીમાં બહુ ફેલ કર્યા છે, તને શું ખબર હોય, તું કદાચ બાકી રહી ગઈ હશ। એને તમે બહાદુરી સમજો છો? નહીં, એ બહાદુરી નથી, એ જ વસ્તુ એકવાર નામોશી થઈને આવીને ઊભી રહે છે, કારણ કે તમારા દીકરાના ઘરે પણ એક દીકરી છે અને એ શેરને માથે સવા શેર આવશે। તારી પાસે બહુ ભાષણ હોય ને તો તારી છોકરીને સમજાવીને ઘરમાં રાખ, બાકી અહીંયા આવીને ફરિયાદ કરવાનું રહેવા દે। મારી છોકરી ઘરમાં નહીં રહે, પણ તમારા છોકરાને તો હું જરૂર સુધારીશ। તમારો છોકરો મારા હાથમાં નહીં રહે, એ કરે કરવા દો। મૂકી યાદ રાખજો, તમારા છગનની દીકરી ને ખાલી બે જ દસકાની વાર છે, જુવાની તો એને પણ ફૂટશે અને ત્યારે છગન જેવો કોઈ ટપોરી જ્યારે એની નજર બગાડશે ને ત્યારે એ વારો આવશે ને, તો હું એને આંખમાં જેમ કણું પડે ને કાઢીને ફેંકી જાય ને, ફેંકી જતા મને વાર નહીં લાગે, એટલે તું મને છે ને ધમકાવવાની કોશિશ નહીં કર, તારું કામ કર જે હોય એ। મુખી આજે જે તમારી ઉંમર છે ને 20 વર્ષ પછી મોઢામાં ફર્નિચર પણ નહીં હોય, તમે શું એને આંખના કણાની જેમ કાઢવાના હતા? મારી પાસે ભલે મોઢામાં ફર્નિચર ન હોય, પણ મારી હજી મારી પાછળ પણ કેટલા આટા મારે છે ખબર પડે છે તને? હા, તો પછી આમાં મારા છોકરાનો શું વાંક છે? હા, તમારી પાછળ આટા મારે છે, પણ એ તમારી પાછળ ને તમારા મોત માટે આટા મારે છે, અને હવે હું જાઉં છું, પણ યાદ રાખજો હું મારી સોનલને તમારા છગનિયાના હાથમાં તો નહીં જ આવવા દઉં। મારા છગનના હાથમાં જેથી આવી ને તેથી પંખીની જેમ પીખી નાખશે, એટલે તારી દીકરીને સમજાવીને ઘરમાં જ રાખજે।
બેટી મારા ઘરે આવીને મને ધમકાવા આવે છે લે રસ્તી વાળો જીવ જાય છે, જો મને પાણી નહીં મળે તો હું મરી જાય. હે ભગવાન, હે ભગવાન, મને બચાવી લે. ભાઈ, તું અહીંયા અને આવી હાલતમાં તું માંદો છે કઈ? મને બહુ તરસ લાગી છે, આપો આપો આપો. પાણી તો પીવડાવું, પણ તારે એની સામે મને એક વચન આપવું પડશે. તમે કયો એ વચન આપવા હું તૈયાર છું, મને પાણી આપો. તું મને વચન આપ કે આ પાણીના બદલામાં તું મારી દીકરી સોનલ સાથે લગ્ન કરીશ. હા, કેવી શરત મૂકો છો, સોદો કરો છો તમે? ના ભાઈ, આ સોદો નથી, આ તો એક શરત છે, એક જવાન દીકરીની માની શરત. મને તમારી દીકરીને જોઈ પણ નથી, પછી હું કેવી રીતે આ શરત માની લઉં? ભાઈ, તે આ પાણી જોયું છે? નહીં ને? અને છતાં તું પીવા માટે તૈયાર થઈ ગયો ને? તે પૂછ્યું, નળનું છે, ખાડીનું છે, કૂવાનું છે, નહીં ને? તો પછી મારી દીકરીને જોવાની કાંઈ જરૂર નથી. પણ આ મારી જિંદગીનો સવાલ છે, હું લગ્ન માટે કેવી રીતના આ પાડી દઉં? એ તારી જિંદગીનો સવાલ છે અને આ પાણી તારા જીવનનો સવાલ છે, માની જા. પણ આ મારી જિંદગીનો સવાલ છે, હું એમ કેમ આ પાડી દઉં? મારે મારે વિચારોનો ટાઈમ જોઈએ. તો પછી તું વિચાર્યા કર અને જા. આગળ જઈશ ને ત્યાં પાણીનો કૂવો જ છે, જા ત્યાંથી પાણી પી.